ઉદરાયણ પર્વ નજીક આવતો હોવાથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે ચાઇનીઝ દોરીઓના વેચાણ પર છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે શહેરમાં આ ચાઇનીઝ દોરાને લઈને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું હવે જાહેરમાં વેચાણની સાથે સાથે ઓનલાઈન પણ જ્યારે ચાઇનીઝ દોરાઓનું વેચાણ થતું હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા તેના પર પણ વોચ રાખવામાં આવી રહી છે ઉત્તરાયણમાં છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ચાઇનીઝ દોરાનો ટ્રેન્ડ વધ્યો છે તો સાથે સાથે ચાઇનીઝ દોરાથી થતા અકસ્માતોમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને મોટા પ્રમાણમાં દુર્ઘટનાઓ પણ સુરત શહેરમાં ઘટી છે આ સમગ્ર બાબતે ધ્યાન પર લેતા સુરત પોલીસ દ્વારા ડબગરવાડ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ડબગરવાડ વિસ્તારમાં તમામ જે દુકાનો છે અને જાહેરમાં ફેરિયાઓ દ્વારા જે માંજાઓનું વેચાણ કરતા હોય છે તેમને સાવચેતીના ભાગરૂપે એલર્ટ પણ કરાયા હતા આ ચાઇનીઝ દોરાઓ એટલી હદે ખતરનાક સાબિત થયા હોય છે કે જો આ ચાઇનીઝ દોરાઓ વીજ તારને અડકી જાય તો પતંગ ચગાવનારને પણ કરંટ લાગવાની સંભાવનાઓ વધી જતી હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ આકસ્મિક ઘટનાઓ ન બને તે અનુસંધાને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આવનારા સમયમાં જો કોઈ પણ ચાઇનીઝ દોરો વેચતા નજરે પડશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ઉત્તરાયણ તહેવાર છે એ આગામી ચૌદમી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર એ જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણા ગળા કપાઈ ગયો છે તેના તેના માટે જનજાગૃતિ કરવાનું છે આ જે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિ શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે ગત વર્ષોમાં ઉત્તરાયણ દરમિયાન અનેક લોકોના ગળા કપાવવાની ઘટના બની ચુકી છે અને આવી ઘટનામાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે હંમેશાની જેમ પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા આવી ઘટના બનતા અટકાવવા વિવિધ પગલા ભરતા હોય છે જેના ભાગરૂપે હાલમાં ઉત્તરાયણને હજી વીસ દિવસથી વધુની વાર હોવા છતાં ત્રણ થી વધુ ગળા કપાવવાના કિસ્સા બની ચૂક્યા છે જેને જોતા પોલીસ વિભાગ આગોતરું આયોજન કરીને વિક્રેતાઓને સાવધ કરી રહ્યા છે